वैब्रंट गुजरात ग्लोबल समिट बे चौबीस अंतर्गत आयोजित सेमी कंडक्टर एंड इलेक्ट्रॉनिक सेमिना उदघाटन सत्र पर उपस्थित केंद्रीय मंत्री श्री अश्विनी जी वैष्णव माइक्रोन कंपनी ना सीईओ श्री संजय मेहरोता सेमी कंपनी ना सीईओ श्री अजीत मनोचा सीनियर डेप्यूटी डायरेक्टर मैटी तनाका नीति आयोग सचिव श्री सचिव श्री एस कृष्णन जी राज्य अग्र सचिव श्रीमती मोना खनदार आमंत्रित उद्योग जगत न सौ उपस्थित अधिकारीगण प्रेस मीडिया मित्रों सौ ने मार नमस्कार ગુજરાતમાં છે એવું લાગે છે ને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ત્રણ માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની પરંપરા તેના દસમા પડાવે પહોંચી છે ગુજરાત ગોઈંગ ગ્લોબલથી શરૂ કરાયેલી વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાએ આજે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ ફોર નેટવર્કિંગ એન્ડ નોલેજ શેરિંગ બનાવ્યું છે હવે ભવિષ્યના વિશ્વ તરફ દ્રષ્ટિ રાખીને ગેટવે ટુ ધ ફ્યુચર થીમ સાથે આવશ્યક એવા વિષયોને વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ ચોવીસમાં આવરી લેવામાં આવ્યા છે આજનો આ સેમિનાર એ જ કડીમાં વધુ એક કદમ છે અને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક સેક્ટર પર ફોકસ છે ભારતમાં ટેકનોલોજીનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે હેલ્થ એગ્રીકલ્ચર કે લોજિસ્ટિક્સ માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજી યુઝિસ વધી રહ્યા છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડે ટુ ડે લાઈફમાં સામેલ થઈ રહ્યા છે આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ છે જ આજે વિશ્વને રિલાયબલ ટેસ્ટેડ ચિપ સપ્લાય ચેઇનની જરૂર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઇન પૂરી પાડવા સજ્જ છે સેમિકન્ડક્ટર ગુજરાતને ફ્યુચર રેડી બનાવવાના બે હાજર બાવીસ માં સેમી પોલિસી જાહેર કરી છે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત છે આ પોલિસી હેઠળ માઇક્રોનને સેમી કન્ડક્ટર પ્લાન્ટનું રૂપિયા બાવીસ હજાર પાંચસો કરોડના રોકાણ સાથે નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અમે સેમિકન્ડક્ટર કન્ડક્ટર સેક્ટરને પ્રોત્સાહિત પ્રમોટ કરવાના અમારા કમિટમેન્ટ માટે કટિબદ્ધ છીએ માત્ર એક જ સપ્તાહમાં માઇક્રોનને સાણંદમાં જમીન ફાળવીને અમે પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ગુજરાત ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં પણ

લીડ લીધી છે ગુજરાત પોલિસી ડ્રીવડ સ્ટેટ છે અને અમે દરેક ક્ષેત્રના વિકાસ માટે સુરથિત નીતિઓ બનાવી છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ગવર્મેન્ટ ફેસિલિટી એ માત્ર વિચાર નહીં હકીકત છે ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે ગુજરાતે પેટ્રોકેમિકલ ફાર્મા અને ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે હવે આપણું લક્ષ્ય ફ્યુચર રેડી ઇન્ડિયા માટે ફ્યુચર રેડી ગુજરાત બનાવવાનું છે અને તે માટે સેમી ઇલેક્ટ્રોનિક્સ જેવા નવા યુગના ઉભરતા ક્ષેત્રો પર અમે ભાર આપી રહ્યા છીએ આવા મહત્વના સેક્ટરમાં સેલ્ફ સફિશિયન્ટ કેળવવા કેળવવા વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો છે આત્મનિર્ભર ભારતની મુહિમને કારણે આજે ભારતમાં ઘણી અશક્ય બાબતો શક્ય બની છે જેના આપ સૌ પણ સાક્ષી છો એક સમય મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ અને મોબાઈલ ફોનની આયાત કરનારો ભારત આદરણીય મોદીજીના નેતૃત્વમાં હવે સ્માર્ટફોન એક્સપોર્ટ કરતો દેશ બની ગયો છે આ સફળતા પાછળ મુખ્ય કારણો ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટીમાં વધારો અને કોમ્પ્લાયન્સ બર્ડનમાં ઘટાડો છે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગકારો ભારતના નિર્માણની યાત્રામાં યોગદાન આપવા માટેનું વિચાર મંથન આ સેમિનારને વધુ સામર્થ્યવાન બનાવશે એવો મને વિશ્વાસ છે ગુજરાત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે એક પછી એક સફળતાઓ હાંસલ કરી રહ્યું છે વડાપ્રધાન શ્રી મોદીની પ્રેરણા અને માર્ગદર્શન તથા આપ સૌના સાથ સહકારથી ગુજરાતને અમૃત કાળમાં ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવીશું તેવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત